ભરૂચમાં ભારદ્વાજ લેન્ડ ઇન્ડિયા નામની કંપનીના ઓઠા હેઠળ લારી ગલ્લાવાળાઓ પાસેથી વ્યાજની લાલચે અને બચતના બહાને રૂપિયાની ઉચાપત કરી કંપની સંચાલકો પલાયન થઈ જતા પોલીસ ફરિયાદ નોંધાવાઈ હતી. મળતી માહિતી અનુસાર ભરૂચમાં તારીખ 2/4/2016 થી 29/4/2016 દરમિયાન લારી ગલ્લા ચલાવી પેટીઓ રડતા શ્રમજીવીઓ પાસે મોટી મોટી સ્કીમો બતાવી રોજનું બચતના નામે ઉઘરાણું કરતા નારાયણ કોમ્પ્લેક્સ લિંક રોડ ખાતે ભારદ્વાજ લેન્ડ ઇન્ડિયા કંપનીના સંચાલકો વિરુદ્ધ રૂપિયા 6,34,500ની તારીખ 18/6/2016ના રોજ નાણાંની ઉચાપત કરી ફરાર થઈ જઈ વિશ્વાસઘાત કર્યાની પોલીસ ફરિયાદ ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે નોંધાવવા પામી હતી. જેની તપાસ આગળ વધારતા પીએસઆઈ જીએમ રાઠવાએ નાણાંની ઉચાપત કરનાર કંપની સંચાલકો પૈકીના ભરૂચના નંદેલાવ ખાતે મંગલમ હાઉસિંગ સોસાયટીમાં રહેતી ફ્યુરી અભય પાલેકરની અટકાયત બાદ તારીખ 2ની સાંજે વડોદરાના પાણીગેટ ખાતે સહારા ઇન્ડિયા લિમિટેડમાં મેનેજરની ભૂમિકા નિભાવતો ભીમસિંહ ભવાનસિંહ રહે અંકલેશ્વરની અટકાયત કરી તેના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી. આ ગુનામાં સંડોવાયેલા અન્ય 4 જેટલા ફરાર મુખ્ય સૂત્રધારોને જેલ ભેગા કરવાની કવાયત હાથ ધરી છે. આજથી 6-1 મહિના પહેલા ભારદ્વાજ લેન્ડ ઇન્ડિયા લિમિટેડ નામની કંપનીની સ્થાપના ભરૂચ તેમજ અંકલેશ્વર ખાતે કરવામાં આવી હતી, જેમાં નાના નાના વેપારીઓ જેવા કે લારી ગલ્લા નાસ્તાવાળા જેઓની પાસે રોજે રોજના 100-100 રૂપિયાનું કલેક્શન કરી ઊંચા વ્યાજ આપવાનું જણાવી તેઓની પાસેથી 6,34,500ની કલેક્શન કરેલું અને વર્ષના અંતે તેઓ આ કંપની બંધ કરી અને જતા રહેલું. જેઓની તપાસ કરતા કુલે 8 આરોપી હતા, જેમાં 4 આરોપી રાજસ્થાન જયપુર યુપીના છે, બાકીના 3 ભરૂચ તેમજ અંકલેશ્વરના છે, જેમાં 5 આરોપી હાલ પકડવામાં આવેલ છે. આજ રોજ ભીમસિંહ જેઓને પણ પકડેલું છે, જેઓને નામદાર કોર્ટમાં રજૂ કરી આ નાણાંની રિકવરી માટે જરૂરી રિમાન્ડની કાર્યવાહી હાલ ચાલુ છે.